ફ્રેન્ડ્સ, આજે આપણે સાદો કક્કો ભણીશું. ગઈકાલે એટલે કે ગઈકાલને શું કહેવાય ઇંગ્લિશમાં? યેસ્ટરડે. ગઈકાલે આપણે શું ભણ્યા હતા? ખોડો કક્કો ભણ્યા હતા, બરાબર ને? તો ખોડો કક્કો એટલે જેમાં સ્વર ભળતા નથી, બરાબર? સ્વર ભળતો નથી એટલે આખું શબ્દ, આખું એક અક્ષર બનતો નથી. જો અહીંયા ક, અહીંયા ક લખ્યું છે તો ક વત્તા અ, ક જો આ ખોડો ક છે, ક વત્તા અ, અ શું છે? સ્વર. અ શું છે? સ્વર. ઇંગ્લિશમાં આપણે એને શું કહીએ છીએ? વોવેલ. કયા છે વોવેલ? એ, ઈ, આઈ, ઓ, યુ, આ પાંચ છે જેનું આપણે આગળ પછી ભણીશું વધારે ડીટેલમાં. પણ અહીંયા ક, ખોડો કક્કો વત્તા અ એટલે શું થયું? ક. તો અહીંયા ક ખોડો ક હતો ત્યાંથી શું હતું? કે વત્તા એ, બરાબર? કે એ, બરાબર. આ શું થયું? આખો ક બન્યો એટલે કે એ. તો આપણે શું લગાડ્યું? અહીંયા એ લગાડવાનો. અ એટલે શું લગાડવાનું? એ. એનાથી બનશે આપણે સાદો કક્કો. શું બન્યું? આ સાદો કક્કો. હવે જો એ જ કેવી રીતે લખાય છે એ જોઈએ. હવે અહીંયા ક છે તો ક એટલે કે એ, ખ કે એચ એ, ગ તો જી એ. જુઓ આપણે ખોડા કક્કામાં શું લખ્યું હતું? ખાલી ગ. ખોડો કયો હતો? અહીંયા જી લખ્યું હતું. હવે શું લખ્યું આપણે? જી એ. ગ જી એચ એ, જી એચ એ. ચ તો સી એચ એ, છ તો સી ડબલ એચ એ, જ જે એ, ઝ જે એચ એ પણ થાય અને ઝેડ એ પણ થાય, બરાબર. પછી ટ તો ટી એ, ટ તો શું થશે? ટી એ. પછી શું છે? ઠ તો ટી એચ એ, શું થશે? ટી એચ એ. પછી ડ તો ડી એ, બરાબર. ડ તો શું આવશે? ડી એ. પછી ઢ ડી એચ એ, અણ એન એ, ત ટી એ, થ ટી એચ એ, બરાબર. એવી જ રીતે દ તો ડી એ. જુઓ અહીંયા તમને ક્ષ છે, ક્ષનું શું આવ્યું? કે એસ એચ એ પણ થયું અને એક્સ એ પણ થયું. જુઓ અહીંયા વી છે તો વી ના પણ બે, વી એ પણ લખાય અને ડબલ્યુ એ પણ લખાય એ નિયમો પ્રમાણે. પછી ફ પીએચ એ પણ લખી શકો અને એફ એ પણ લખાય. ચલો આપણે આગળ એવા આગળ જોઈએ દથી, બરાબર. એટલે તમને વધારે ખ્યાલ આવે. જુઓ અહીંયા દ, દ તો ડી એ, દ એટલે ડી એ, અને ધ તો ડી એચ એ, શું થશે? ડી એચ એ. ન તો એન એ, અને અણ નો પણ શું છે? એન એ છે. અણ પણ એને અને ન માં પણ શું આવે? એને જ આવે. પ તો પીએ ને ફ તો પીએચ એ, અને બીજું શું કીધું તું આપણે યાદ કરો તો? ફમાં પીએચ એ અને શું આવશે અહીંયા ફમાં? એફ એ, બરાબર. એફ એ એટલે પણ ફ થાય. પછી બ તો શું લખ્યું આપણે? બી એ, બ બી એચ એ, મ એમ એ, ય વાય એ, આર ર આર એ, લ એલ એ, વ વી એ પણ થાય અને શું થાય? બીજું શું કીધું તું બોલો તો? ડબલ્યુ એ. વેરી ગુડ. બધાએ મોડે જ કરી લીધું હશે, બરાબર ને? પછી આપણે સ્પેલિંગ બનાવતા શીખવાના છે. સ તો એસ એચ એ, તો શું આવશે? એસ એચ એ. ચલો હવે શ ષટ્કોણ નો, ચલો એસ એચ એ સ, તો શું આવશે? એસ એ. હ એચ એ, અળ તો એલ એ, પણ અહીંયા ક્ષ છે તો કે એસ એ છે, અને બીજું શું લખાશે? કે એસ એચ એ પણ લખાશે અને એક્સ એ પણ લખાય. એક્સ અને એ, અને જ્ઞમાં જી એન એ અને જે એન એ પણ લખાય. ક્લિયર? એટલે સુધી આવડે બધાને?
જો આ મોડે આવડી જાય તો પછી તમને સાદા તો આવડી જ જાય. હવે હું કહું પલક, પલક લખવું છે તો મેડમ કેવી રીતે લખાય ખબર તમને બધાને? બોલો, આ જો તમને મોડે હોય ને તો તમને પલક એવું લખતા આવડે, પણ કેવી રીતે આવડે ખબર છે? પ, તો ચલો પ નું શું થાય છે અહીંયા? પ શું તો પ ક્યાં છે આ રહ્યો પ. હવે પ નું શું છે? પીએ. ચલો અહીંયા લખું છું હું પનું, મને કહેજો. પી એ પછી શું આવે? પ લ, લ તો લનો શું આવ્યો? એલ એ. તો અહીંયા હું શું લખીશ? એલ એ. અને પછી શું છે? પ લ ક, તો કનો શું થાય? કનું શું થશે? કે. તમે કહેશો મેડમ એ તો મોડે જ છે, તો કે. તો જુઓ પ લ ક લખતા આવડે કે ના આવડે? આવડે ને બરાબર. તો આ સાદો કક્કો મોડે હોય તો ગગન, નવલ, ધરમ, અમન આવા બધા અક્ષર લખતા આવડે. અક્ષર લખતા પણ આવડે આવડે ને? અક્ષય, તપન, સરસ, આપણા ક્લાસમાં કોના નામ છે આવા? તો આ ઝડપથી એને આવડશે બરાબર ને? ચલો આગળ ભણીએ. ચલો બેટા હવે આ હોમવર્કમાં આને રિવિઝન કરીએ. ચલો ઝડપથી વર્કશીટ જોઈએ. ક તો કે, પછી ખ, ખનું શું કરીશું? ખનું કે એચ એ. ખ પછી ગ, ગમાં શું છે? જીએ. જી એ શું કીધું છે? નીચે આપેલ ખાલી જગ્યામાં કક્કા પ્રમાણે યોગ્ય અક્ષર લખો. તો આવડે ને યોગ્ય અક્ષર લખતા? જી અને એ. ગ એટલે જી એ. ગ તો જી એચ એ. ચ તો સી એચ એ. છ સી ડબલ એચ એ. જ તો જે એ. ઝ તો જે એચ એ લખો તો પણ ચાલે. અને બીજું શું લખવાનું છે? ઝેડ એ. રાઈટ. ટ, ટનો શું થશે? ટી એ. આવડશે? આ રીતે તમારે આખો કક્કો લખવાનો છે. પણ કેવી રીતે લખશો? મોડે પહેલા લર્ન કરી લેવાનું, તૈયાર કરી લેવાનું મોડે, અને પછી જાતે આ વર્કશીટ ભરવાની. અને આજે ના આજે જ આ વર્કશીટ ભરાઈ જવી જોઈએ. રોજનું હોમવર્ક રોજ થઈ જ જવું જોઈએ. અને આજે ના થાય તો કાલ સવાર સુધીમાં તો થઈ જ જાય. થઈ જાય ને? ઓકે. ચલો બીજી વર્કશીટ જોઈએ આપણે. ચલો બીજી એક્સરસાઇઝ જોઈએ. નીચે આપેલ અંગ્રેજી અક્ષરો સામે યોગ્ય ગુજરાતી અક્ષરો લખો. ગુજરાતી અક્ષર લખવાના છે. કેવા અક્ષર લખવાના છે? ગુજરાતી. ચલો ઝેડ એ. તો શું આવ્યું? ઝેડ એ. ચલો એમાં શોધો તો ઝેડ એ નું શું આવશે, ખ્યાલ આવશે? ચલો ઝેડ એ. પણ અહીંયા આપણે જોઈએ તો ઝેડ એ, તો ઝેડ એમાં શું આવે? ચલો આવડે છે ઝ, એટલે ઝેડ એ પણ થાય ને જે એચ એ પણ થાય. તો હવે આપણે અહીંયા લખીશું. જો આ તમને મોઢે આવડતું હોય તો જ આ એક્સરસાઇઝ ફટાફટ ઝડપથી આવડે. ઝેડ બરાબર, તો ઝેડ એ એટલે ઝ. પછી એફ એ. એફ એ એટલે શું આવશે? ફ. એફ એ એટલે ફ. બી એચ એ. બી એચ એ એટલે ભ. જી એન એ તો શું આવશે? ઘ. એસ એચ એ તો શું આવે? મીંડા વાળો શ પણ આવે અને આ શ પણ બરાબર સ. ચલો એલ એ શું આવશે? લ. ટી એચ એ શું કરીશું? થ. બરાબર. કે એસ એચ એ શું આવશે? ક્ષ. બરાબર ને? ક્ષ. ચલો આવડશે? આ એક્સરસાઇઝ પણ પૂરી કરવાની છે તમારે. એક્સરસાઇઝ પૂરી કરવી. ચલો હવે નીચે નવી એક્સરસાઇઝ. નીચે આપેલ ગુજરાતી અક્ષરો સામે
योग्य अंग्रेजी अक्षरों मुकवाना छे। अहीं केवा अक्षरों मुकवाना छे? अंग्रेजी अक्षरों। चलो ख, तो ख नु शू आवशे? के एच ए। पछी च नु शू आवे? सी एच ए। ज नु शू आवशे? आपणे ऊपर જ જોયું હમણાં, ઝેડ એ। છ નું શું આવશે? સી ડબલ એચ એ। બ, બ તો બી એ આવડશે। એ જ રીતે આપમાં વર્કશીટ પૂરી કરવાની, આ મોઢે કરજો। સાદો કક્કો છે, સાદા કક્કા જેવો જ કાના વાળા કક્કો છે જે આપણે આવતા વીકમાં ભણીશું। અને હવે વર્કશીટ આવશે એટલે ત્યાં સુધી જેટલું ભણાયું છે એટલું તૈયાર કરવાનું છે। આ બધી જ વર્કશીટ જાતે પહેલા મોઢે કરી લેજો અને પછી ભરજો, બરાબર?